હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત હિંમત હાઈસ્કૂલમાં આજથી 3 દિવસ માટે વિદ્યાર્થીઓમાં વાંચનનો રસ કેળવાય તેને લઈને પુસ્તક પ્રદર્શનનો પ્રારંભ થયો છે, જેને લઈને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે પુસ્તક પ્રદર્શનની મુલાકાત લઈને પુસ્તકનો પરિચય કેળવી જાણકારી મેળવી હતી. હિંમતનગરની હિંમત હાઈસ્કૂલમાં સ્કૂલ દ્વારા પ્રથમવાર એક પ્રયોગ હાથ ધર્યો છે, જેમાં 12 તારીખે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિને લઈને બુધવારથી 3 દિવસ સ્કૂલના 2 સભાખંડમાં અલગ અલગ લેખકોના વિવિધ પુસ્તકો, જનરલ નોલેજના પુસ્તકોનું પ્રદર્શનનો પ્રારંભ કર્યો છે, જેમાં સ્કૂલના તમામ વિદ્યાર્થીઓએ અભ્યાસ સાથે એક પછી એક વર્ગના વિદ્યાર્થીઓ પુસ્તક પ્રદર્શનની મુલાકાત લે છે. સ્કૂલ સમયમાં પુસ્તક પ્રદર્શન 3 દિવસ ચાલશે. આ પુસ્તક પ્રદર્શનને વિદ્યાર્થીઓ અને શિક્ષકોના પુસ્તકનો પરિચય થાય અને વિદ્યાર્થીઓ પુસ્તકને જાણે તે હેતુથી પ્રદર્શન યોજવામાં આવ્યું છે. જો કે હિંમત હાઈસ્કૂલમાં 10,000 પુસ્તકો લાઇબ્રેરીમાં છે, ત્યારે વિદ્યાર્થીઓ માટે અલગ અલગ મેગેઝીન, જીપીએસસી, યુપીએસસીના પુસ્તકો, નીટ, જેઈ બુક્સ અને સ્વામી વિવેકાનંદના જન્મ જયંતિ નિમિત્તે તેમના જીવનચરિતના 100 કરતાં વધુ પુસ્તકો સાથેનું પુસ્તક પ્રદર્શનનો નવો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. હાલના સમયમાં વિદ્યાર્થીઓનું વાંચન ઘટવાની સામે તેઓ મોબાઈલ અને ટીવીમાં વધુ સમય આપે છે, જેથી વિદ્યાર્થીઓમાં વાંચન રસ કેળવાય માટે જેને લઈને વિદ્યાર્થીઓ વાંચશે, વિચારશે તો તેની વિચારશીલતાના કારણે રાષ્ટ્રના અંદર સારા નાગરિકોનું નિર્માણ થઈ શકશે. ત્યારે તમામ શાળામાં પુસ્તક કબાટમાં હશે તો ક્યારેય કોઈ વાંચી શકશે નહીં, પરંતુ આવું એક પુસ્તક પ્રદર્શનનો પ્રોજેક્ટ કરવામાં આવે જેને લઈને વિદ્યાર્થીઓનો ફાયદો થઈ શકે છે. ચીલ રાવલ, ZSTV, સાબરકાંઠા.